હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે બિન સચિવાલય માટેના મોસ્ટ ટાઈમપી સવાલો. તો ચાલો કરી શરૂ વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય એમ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી કરીને તમને ઝડપથી નવા વિડીયો મળતા રહે તથા વિડીયો સારો લાગે તો એને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો તથા તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં બતાવી શકો છો. એન્ડ આપણી ટેલિગ્રામની અંદર પણ આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને ફોલો કરવાનું ના ભૂલતા. એન્ડ આગળના તમારા બિનસચિવાલયના વિડીયો જોવા હોય તો નીચે આઈ બટનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો સૌ પ્રથમ છે ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ક્યુ વિધાન અસત્ય છે? નીચેનામાંથી ક્યુ વિધાન છે અસત્ય છે? તો ભારતના બંધારણનો મોટા ભાગનો હિસ્સો ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો, તો આ સાચું છે. મૂળ બંધારણમાં 10 અનુસૂચિ હતી, આ પણ સાચું છે. ભારતીય બંધારણમાં રાજનૈતિક ભાગ બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે. અનુચ્છેદ 368નો સંબંધ બંધારણીય સુધારા સાથે છે, તો આમાંથી આ ત્રીજું વિધાન છે એ ખોટું છે. ક્યું? સોરી, આપણે જે મૂળ બંધારણ છે એમાં આપણું જે મૂળ બંધારણ છે એમાં 10 અનુસૂચિ નહીં પણ 8 અનુસૂચિ હતી. કેટલી હતી? 8 અનુસૂચિ હતી. પાછળથી આપણે એમાં 4 અનુસૂચિઓ ઉમેરવામાં આવી, 9મી 10મી 11મી અને 12મી, એટલે ટોટલ 8. પહેલાં શરૂઆતમાં 8 અનુસૂચિ હતી. 1935નો જો અધિનિયમ કહે તો એમાં 10 અનુસૂચિઓ હતી. ત્યાર પછી સોમનાથ મંદિરમાં દિગ્વિજય દ્વાર કોને બંધાવ્યો હતો? સોમનાથ મંદિરમાં દિગ્વિજય દ્વાર કોને બંધાવ્યો હતો? તો દિગ્વિજય દ્વાર છે એ રાજમાતા શ્રી કંચનબા કુંવરબા સાહેબ છે, એમણે આ દિગ્વિજય દ્વાર બંધાવ્યો હતો સોમનાથ મંદિરની અંદર. જો આ છે આપણો આ દિગ્વિજય દ્વાર કે જે સોમનાથના મંદિરમાં આવેલ છે. ત્યારબાદ છે LMB કોના સાથે સંબંધિત શબ્દ છે? તો આ LMB છે એ માઉસ સાથે સંબંધિત શબ્દ છે. શેની સાથે? LMB છે એ માઉસ સાથે સંબંધિત શબ્દ છે. ઓકે, LMB તો આને કહેવામાં છે લેફ્ટ માઉસ બટન. શું કહેવામાં છે? લેફ્ટ માઉસ બટન. પછી આ છે આ સાઈડ, તો એને કહેવામાં છે રાઇટ માઉસ બટન, અને આ છે લેફ્ટ માઉસ બટન. ત્યારબાદ બંધારણ સભાના ગઠનની માંગ સૌપ્રથમ 1895માં કોને કરી હતી? તો સૌપ્રથમ 1895ની અંદર આપણે જે બાલ ગંગાધર તિલક હતા એને 1895ની અંદર બંધારણ સભાની સૌપ્રથમ ગઠનની માંગ કરી હતી. ઓકે, ત્યારબાદ સન નામનું અંગ્રેજી અખબારની શરૂઆત કોને કરી હતી? સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કોને કરી હતી? તો એ હતા આપણા અમૃતલાલ શેઠ છે, એમણે સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કરી હતી, અમૃતલાલ શેઠ. ઓકે, આ અમૃતલાલ શેઠ છે એનો 1891ની અંદર લીમડીમાં એનો જન્મ થયો હતો. જન્મભૂમિ તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના તેઓ તંત્રી પણ રહેલા. સુભાષચંદ્ર બોઝની તમામ ફાઇલો ભારતમાં સલામત રીતે તેમણે પહોંચાડી હતી. તેમનો જૂનાગઢની આરજી હુકુમતમાં પણ મોટો ફાળો રહેલો છે. ત્યારબાદ છે CPU ટોટલ કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? CPU છે ટોટલ એને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. ક્યુ? તો કે ALU એરિથમેટિક લોજિકલ યુનિટ. પછી છે CU તો કે કંટ્રોલ યુનિટ. પછી છે MU તો કે મેમરી યુનિટ. ટોટલ આ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એરિથમેટિકલ યુનિટ, એરિથમેટિકલ લોજિકલ યુનિટ અને કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. 1922માં નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવ્યું કે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર જ હશે? તેવું આપણા મહાત્મા ગાંધીજી છે 1922માં કીધું કે ભારતનું બંધારણ ભારતના ઈચ્છા અનુસાર જ હશે અને ભારતના લોકો જ બનાવશે. ઓકે, તો આ બંધારણની માંગ છે આખે આખું એનો ઇતિહાસમાં આપી દીધો છે. તો કે 1895માં લોકમાન્ય તિલકે સૌપ્રથમ માંગ કરી, પછી 1922માં મહાત્મા ગાંધીજીએ કરી, 1923માં તેજ બહાદુર સપ્રુએ કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલનો જે મુસદ્દો તૈયાર કર્યો એમાં પણ માંગણી કરી, પછી 1924માં મોતીલાલ નેહરુ દ્વારા માંગ કરવામાં આવી સ્વરાજ પાર્ટી દ્વારા, પછી 1928માં નેહરુ રિપોર્ટ મોતીલાલ નેહરુ દ્વારા,
પછી 1934ની અંદર કોંગ્રેસ કારોબારી દ્વારા વયસ્ક મતાધિકારના આધારે ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભાની માંગ કરવામાં આવી 1934ની અંદર. અને 1934ની અંદર માનવેન્દ્રનાથ રોય છે એમણે બંધારણ સભાની માંગ કરી. પછી 1956માં કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો કે જેમાં કોઈ બંધારણ માન્ય રખાશે, બાહ્ય બંધારણ માન્ય રખાશે નહીં. 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો. 1942માં ક્રિપ્સ મિશન અને 1946ની અંદર કેબિનેટ મિશન. ઓકે, તો આખી આ બંધારણનો માંગનો આખો ઇતિહાસ છે. અને સૌ પ્રથમ બંધારણ સભામાં એમએન રોય, બંધારણ સભાની માંગ આપણા એમએન રોય દ્વારા કરવામાં આવી. ઓકે, આ બંધારણની માંગ હતી, આ બધી બંધારણની માંગ હતી. પણ આપણા જે એમએન રોય છે, માનવેન્દ્રનાથ રોય, એને બંધારણ સભાની માંગ કરી હતી. ઓકે, બંધારણ સભાની. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરની ચિત્રાંગનાનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરની ચિત્રાંગના છે એનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? તો રવિન્દ્રનાથ ટાગોરની ચિત્રાંગનાનો ગુજરાતી અનુવાદ આપણા મહાદેવભાઈ દેસાઈ છે એમણે કર્યો હતો. કોણે? મહાદેવભાઈ દેસાઈએ. ત્યારબાદ ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિશમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય? આપણી જે ડબલ ડેન્સિટી ધરાવતી જે ફ્લોપી ડિસ્ક હોય એમાં એક ઇંચની અંદર ટોટલ 48 ટ્રેક હોય છે. કેટલા? ટોટલ 48 ટ્રેક હોય છે. આપણે આગળ બતાવ્યા હતા ટ્રેક કોને કહેવાય. બંધારણ સભાના સભ્યોને નીચેનામાંથી કોના દ્વારા ચૂંટવામાં આવ્યા હતા? તો આપણે જે બંધારણ સભાના જે સભ્યો હતા નીચેનામાંથી આપણે પ્રાંતોની વિધાનસભાઓ દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. 10 લાખની વસ્તીએ એક સભ્યો હતા. બંધારણ સભાના સભ્યો પ્રાંતોની વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. અને દેશી રજવાડાઓ પણ એ આપણો વિકલ્પમાં જ છે નહીં. પેટલાત પાસે દંતાલીમાં શ્રી ભક્તિનિકેતન આશ્રમ કોને સ્થાપ્યો હતો? તો પેટલાદની અંદર શ્રી ભક્તિનિકેતન આશ્રમ છે, આપણા સ્વામી સચ્ચિદાનંદ છે એમણે આ પેટલાદ પાસે દંતાલીની અંદર આ ભક્તિનિકેતન આશ્રમ છે એ સ્થાપ્યો હતો. ઓકે, અને આજે સ્વામી સચ્ચિદાનંદની જો વાત કરવામાં આવે તો એને મારા અનુભવો લખ્યું છે, વિદેશ યાત્રાનો પ્રેરક પ્રસંગ લખ્યો છે, ભારતીય દર્શનો લખ્યા છે, સંસાર રામાયણ, વેદાંત પરીક્ષા, અધ્યાત્મ અને સંસ્કૃતિ વિશે ગ્રંથો, મારા અનુભવો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક આ વગેરે એમને મળેલ છે. કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરમાં જાય? પ્લોટ નહીં આવે પણ અહીંયા આવશે પ્લોટર. શું છે? પ્લોટર. ઓકે, કયા ચોક્કસ પ્રકારના પ્લોટરમાં ચોક્કસ પ્રકારનું જ પેપર વાપરવામાં આવે છે? તો આ ફ્લેટ બેડ પ્રકારનું જે ફ્લેટ બેડ પ્રકારના જે પ્લોટર હોય છે એમાં ચોક્કસ પ્રકારનું જ પેપર વાપરવામાં છે. એનું કારણ શું છે? તો કે અને ફ્લોટર તો એ સૌ પ્રથમ આ પ્લોટર છે એ શા માટે કામમાં આવે? તો કે મોટા નકશાઓ છાપવા માટે કામમાં આવે છે. તો આ ફ્લેટ બેડ પ્રકારનું જે પ્લોટર આવે છે એમાં ચોક્કસ પ્રકારના માપનું જ આમાં પેપર વાપરવામાં છે. આટલું જ આ જો એનું ચોક્કસ માપ હોય એના આધારે જ એને નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ભારતની બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિઓએ ભાગ લીધો ન હતો? તો એ હતા આપણા હૈદરાબાદ. ઓકે, હૈદરાબાદે આપણી બંધારણ સભાની અંદર ભાગ લીધો ન હતો. કેમ કે તેઓ અલગ થવા માગતા હતા. એમણે ભારતીય સંઘની અંદર 23 સપ્ટેમ્બર 1948ના રોજ એનું જોડાણ કરવામાં આવ્યું. કેવી રીતે? તો કે ઓપરેશન પોલો દ્વારા. કેવી રીતે? ઓપરેશન પોલો દ્વારા. અને એના નિજામ હતા ઉસ્માન અલી ખાન હતા અને સેનાપતિ હતા રજાકર. જ્યાં ભગવાન ધર્મનાથની મૂર્તિ આવેલી છે તેવું તીર્થસ્થાન પાનસર કયા જિલ્લામાં આવેલ છે? પાનસર કયા જિલ્લામાં આવેલ કે જ્યાં ભગવાન ધર્મનાથની મૂર્તિ આવેલી છે? તો પાનસર આવેલું છે ગાંધીનગરની અંદર. ઓકે, ગાંધીનગરની અંદર આવેલું છે પાનસર. અને એવું પૂછે કે પારનેરાના ડુંગરો ક્યાં આવે છે? પારનેરાના ડુંગરો, તો એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે કે પારનેરાના ડુંગર ક્યાં આવે છે. પાનસર ગાંધીનગરમાં આવે છે પણ પારનેરાના ડુંગર ક્યાં આવે છે કોમેન્ટમાં બતાવવાનું છે. ઓકે, સોરી, સીઆરટી અને એલટી કયા પ્રકારની કી છે? સોરી, આ છે સીઆરટી ની બટ કંટ્રોલ અને અલ્ટર છે. શું છે? કંટ્રોલ અને અલ્ટર કયા પ્રકારની કી છે? તો એને મોડિફાયર કી કહેવામાં છે. શું કહેવામાં છે? મોડિફાયર કી તરીકે ઓળખાય છે. ત્યારબાદ આંબેડકર સાહેબ બંધારણ સભામાં કઈ બેઠક ઉપરથી ચૂંટાયા હતા? તો સૌ પ્રથમ તો તેઓ પશ્ચિમ બંગાળની અંદર આદિજાતિ ફેડરેશન. ઓકે,
આદિજાતિ ફેડરેશન દ્વારા તેઓ સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં ચૂંટાયા, પરંતુ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. તો એમાંથી બંગાળનો ઘણો બધો ભાગ છે, અડધું જે બંગાળ છે એ પૂર્વ પાકિસ્તાનની અંદર જતું રહ્યું, એટલા માટે પાછળથી તેઓ મુંબઈ પ્રાંતમાંથી તેઓ ચૂંટાયા હતા. કેમાંથી? મુંબઈ પ્રાંતમાંથી ચૂંટાયા હતા. અને ત્યારે આપણા જે બંધારણ સભાના અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ એમણે ત્યાં મુંબઈના તત્કાલીન મુખ્યમંત્રીને પત્રો પણ લખ્યો હતો. ત્યારબાદ છે કનક રેલે ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે? કનક રેલે છે તેઓ મોહિની અટ્ટનમ સાથે સંકળાયેલા છે. કનક રેલે છે તેઓ મોહિની અટ્ટમ નામના નૃત્ય સાથે તેઓ સંકળાયેલા છે. એક કરતાં વધુ સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે ટેબ કીનો ઉપયોગ થાય છે. કઈ ટેબ કે જે છે, આ ટેબ કે છે એ તમે દબાવશો એટલે એક સાથે પાંચ સ્પેસ છૂટશે. કેટલા? પાંચ સ્પેસ છૂટશે. ત્યારબાદ છે બંધારણ સભામાં મુસ્લિમ લીગે શા કારણથી બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો? તો એ હતા મુસ્લિમો માટે અલગ બંધારણ સભા ઈચ્છતી હતી. મુસ્લિમ લીગ છે મુસ્લિમો માટે અલગ બંધારણ સભા ઈચ્છતી હતી, એટલા માટે તેમણે મુસ્લિમ લીગે બંધારણ સભામાંથી બહિષ્કાર કર્યો. ગુજરાત સરકારની જલ મંદિર યોજના શેને લગતી છે? તો એ છે વાવના પુનરુત્થાન માટે જાણીતી છે. ગુજરાત સરકારની જલ મંદિર યોજના છે એ વાવોના પુનરુત્થાન માટે આજે ગુજરાત સરકારની જલ મંદિર યોજના છે એ જાણીતી છે. ટ્રેકબોલવાળા માઉસને કેવું માઉસ કહેવામાં છે? ટ્રેકબોલવાળા જે માઉસ હોય એને મિકેનિકલ માઉસ કહેવામાં આવે. શું કહેવાય? ટ્રેકબોલવાળા માઉસ હોય એને મિકેનિકલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે? તો જોઈએ 1946માં પ્રાંતીય સભાઓ દ્વારા ભારતની બંધારણ સભા બનાવવામાં આવી, તો આ વિધાન તો સાચું છે. જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા અને સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણ સભાના સભ્યો હતા? નહોતા. જવાહરલાલ નહેરુ તો હતા બંધારણ સભાના સભ્ય, પરંતુ આ મોહમ્મદ અલી ઝીણા છે એ સભ્ય નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ સભ્ય હતા. ઓકે, પહેલું વિધાન સાચું છે. પછી બંધારણ સભામાં પ્રથમ અધિવેશન 1947માં યોજાયું હતું? ખોટું. પ્રથમ અધિવેશન છે જાન્યુઆરી નહીં પણ નવ ડિસેમ્બર 1946ના રોજ યોજાયું હતું. પછી ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ બનાવવામાં આવ્યું નહીં, સ્વીકારવામાં આવ્યું હતું ત્યારે એનો અમલ કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણ છે એનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર હોય તો એ છે આપણું વડનગર છે. ગુજરાતનું સૌથી પ્રાચીન નગર છે અને હાલમાં હયાત છે. બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર, ઓકે, મોની નથી પણ મોનિટર છે. બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર છે એને તમે કયા નામથી ઓળખશો? તો એને મોનોક્રોમના નામથી ઓળખીએ છીએ. બ્લેક એન્ડ વ્હાઈટ નામના મોનિટર છે એમને મોનોક્રોમથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા અને સંસ્થાપકનું કયું જોડકું ખોટું છે? તો જે આ બધા જ જોડકા છે સાચા છે. તો કે સીએન વિદ્યાવિહાર છે એને ઇન્દુબેન શેઠે સ્થાપના કરી હતી. સદવિચાર પરિવાર છે હરિભાઈ પંચાલે સ્થાપના કરી હતી. સેવા છે ઇલાબેન ભટ્ટે સ્થાપના કરી હતી. બધા જ વિધાનો સાચા છે. નીચેનામાંથી કયો વિકલ્પ માત્ર ઇનપુટ ડિવાઇસ છે? તો જે માઉસ છે, કીબોર્ડ છે, સ્કેનર છે આ વગેરે છે ઇનપુટ ડિવાઇસ છે. શું છે? ઇનપુટ ડિવાઇસ છે. કાળકા શિખર કયા પર્વત પર આવેલું છે? કાળકા શિખર છે એ કયા પર્વત ઉપર આવેલું છે? કાળકા શિખર છે ગિરનાર પર્વત ઉપર આવેલું છે. ગિરનાર પર્વત છે, ઓકે, આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે. આ ગિરનાર પર્વત છે એનું 3600 ફૂટ એની ઊંચાઈ છે. અંબાજી પર્વત છે, અંબાજી શિખર છે, ગૌમુખ શિખર છે. પછી અહીંયા જૈન મંદિર પણ આવેલું છે. માળી પર્વત આવેલું છે જેથી ગિરનાર પર્વત પર ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. આ ગિરનાર પર્વત છે આપણા આખા ગુજરાતનો ઊંચામાં ઊંચો
પર્વત છે અને ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને ટોટલ 866 દેરાસરો સોરી 866 મંદિરો પણ આવેલા છે. કાળકા શિખર ગિરનારની અંદર આવેલું છે. સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ ક્યાં પ્રિન્ટ કરી શકાય છે? તો એ છે ઇન્કજેટ પ્રિન્ટર. કયું છે? ઇન્કજેટ પ્રિન્ટર. સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ હોય તો એ છે ઇન્કજેટ પ્રિન્ટર. ઓકે, તો મિત્રો આ થયા આપણા બિનસચિવાલય માટેના મોસ્ટ આઈએમપી સવાલો. તો પાછા મળીએ આપણે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય. ઓકે, એન્ડ આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લેજો. એન્ડ ટેલિગ્રામની અંદર આપણી ગુજરાત જીકે ગુરુ યુટ્યુબ ચેનલ છે. ઓકે, ટેલિગ્રામની અંદર તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત જીકે ગુરુ. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે. અને આગળના વિડીયો જો તમે ન જોયા બિનસચિવાલયના તો પણ તમે નીચેથી જોઈ શકો છો. એન્ડ તમારે જો ગુજરાતના જિલ્લાના વિડીયો જોવો હોય તો આપણે ટોટલ 14 જિલ્લાના વિડીયો મૂકેલા છે. તો એમાં એ પણ તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં તમારે જવાનું છે. ત્યાંથી તમને આપણા ગુજરાતના જિલ્લાના વિડીયો મળી જશે. થેન્ક યુ.